વડોદરા શહેરના સમરસ ખાતે હેલ્પ ડેસ્કથી વિડીયો કોલ સેવાનો પ્રારંભ. વડોદરામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા અનેક સેવાકીય કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, ત્યારે આજે સમરસ હોસ્પિટલ કોવિડ સેન્ટર ખાતે અટલા અટલ સ્વામિનારાયણ મંદિર કોવિડ સેન્ટરમાં પણ ભાજપના અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ દ્વારા મોબાઈલ આપવામાં આવ્યા હતા. મોબાઈલ આપવાનો મુખ્ય હેતુ એ છે કે જે કોરોનાના દર્દીઓ છે તેમનો પરિવાર જે કોવિડ સેન્ટરની નીચે બેસે છે તેવા પરિવારને પોતાના દર્દી સાથે વાત કરી શકે અને વિડીયો કોલથી પણ તેમની સ્થિતિ જોઈ શકે તે માટે આ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા 4 મોબાઈલ નું વિતરણ નમો હેલ્પ ડેસ્ક જે સહેજીગંજ વિસ્તારના અમારા માન્ય ધારાસભ્ય શ્રી જીતુભાઈ સુખડિયાના માર્ગદર્શન હેઠળ ચાલે છે, એનામાં જે કાર્યકરો કામમાં છે, જે દર્દીઓ અંદર હોસ્પિટલમાં દાખલ છે, એ દર્દીઓના સંબંધીઓ સાથે એમને ઓડિયો કોલિંગથી વિડીયો કોલિંગથી વાતચીત થઈ શકે એના માટે આજે આ 4 મોબાઈલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સાંસદશ્રી અને ધારાસભ્યશ્રી એમના મારફતે આ નમો હેલ્પ ડેસ્કનું સુંદર આયોજન છે. આજના આ કાર્યક્રમ માટેના મોબાઈલ અમારા ભારતીય જનતા પાર્ટીના ડૉક્ટર સેલમાં જોડાયેલા ડૉક્ટર હેમાંગભાઈ જોશીના માધ્યમથી થયું છે. સમગ્ર દેશની એકમાત્ર રેલવેની સંસ્થા એટલે નેશનલ એકેડમી ઓફ ઇન્ડિયન રેલવેઝ એના કર્મચારીઓએ પોતાની નિધિમાંથી આ 4 મોબાઈલ આપણને આ સેવા માટે આપ્યા છે. આ તબક્કે હેમાંગભાઈનો NIUR નો અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત અમારા વડોદરા શહેરના માન્ય મેયરશ્રી કેરુભાઈ રોકડિયા, સંગઠનના અમારા મહામંત્રી શ્રી સુનિલભાઈ, જસવંતસિંહ, રાકેશભાઈ અને કોર્પોરેશનની ટીમના ડેપ્યુટી મેયર નંદાબેન અને